ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષતામાં મળેલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને રાજ્યમાં ભાજપમાંથી ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી સાંજે કડોદરા નગર ભાજપની 28 બેઠકો પૈકી 14 મહિલા ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કડોદરા નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને ભાજપમાંથી તમામ 7 વોર્ડમાં કુલ 28 બેઠકો માટે 98 જેટલા ઉમેદવારો દ્વારા ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ કડોદરા નગર ભાજપના માત્ર 1 બેઠકને બાદ કરતા બાકીની તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવાયા હતા. બાકી રહી ગયેલ વોર્ડ નંબર 2ના 1 ઉમેદવારની જાહેરાત પેન્ડિંગ રખાઈ હતી, જેનો નિવેડો પણ આજરોજ બપોર સુધીમાં જાહેર થશે તેવી અટકળો ચાલી રહી છે. કડોદરા નગર ભાજપમાંથી જે 27 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમાં 14 જેટલી મહિલા ઉમેદવારો ઉપર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મહોર મારવામાં આવી છે, જેથી કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને 28માંથી 14 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેથી સ્ત્રીને પણ પુરુષ સમોવડી દરજ્જો આપવાની કોશિશ કરી હોય તેવું લાગી રહ્યું છે. જો કે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કડોદરા નગર ભાજપમાં 21 જેટલા નવા ચહેરાઓને ચાન્સ આપવામાં આવ્યો છે, જ્યારે 6 જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં 4 ઉમેદવારો પૈકી 3ને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2ના ઉમેદવાર કલ્પેશભાઈ ટેલર ફરીથી રિપીટ થયા છે, જેઓ બીકોમ LLB સુધી ભણેલા તેમજ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ઉમેદવાર છે. જ્યારે બહુચર્ચિત વોર્ડ નંબર 3માં તમામ 4 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં વિસ્તારના વડીલ બબલા મામા તરીકે ઓળખાતા નરેશભાઈ દેસાઈ, જેઓ નગર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા, તેમને પણ પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવતા પ્રદેશ અધ્યક્ષ સાહેબશ્રીના નિયમાનુસાર તેઓ ઉપપ્રમુખ પદેથી આજરોજ પાર્ટીને રાજીનામું સુપરત કરશે. કેતન પટેલનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ચલથાણ.